Somanta Shrein 21 18 15 .. no q pad minus 81 hase q pad એટલે આપણે એ ખબર નથી કે કેટલા મુ પદ minus 81 થશે q નો મતલબ થશે કેટલા મુ એવી રીતે પહેલું પદ 21 છે બીજું પદ 18 છે ત્રીજું પદ 15 છે એવી રીતે આગળ કેટલા મુ પદ minus 81 મળશે એ આપણે ખબર નથી એનો મતલબ કે આપણને n ખબર નથી તો n નથી આપેલો તો આ જે q પર minus 81 હશે એને આપણે શું કહીશું તો કે an એટલે an બરાબર આપણે minus 81 મળી ગયા પહેલું પદ એટલે 21 છે જેને આપણે a કહેવામાં આવે છે એટલે a બરાબર 21 તફાવતને આપણે d કહી છે તફાવત કેમ તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવામાં આવે એટલે આપણે તફાવત મળે તો આપણે આવું સૂત્ર છે d બરાબર a2 - a1 તો બીજું પદ એટલે 18 છે માઇનસ ના માઇનસ પહેલું પદ એટલે 21 છે આ બેની બાદબાકી 18 પ્લસ છે 21 માઇનસ છે વિરુદ્ધ નિશાનની બાદબાકી તો 21 માંથી 18 જાય એટલે 3 વધે મોટા પદની નિશાની એટલે d બરાબર માઇનસ 3 તો આપણે a મળી ગયા d મળી ગયા n મળી ગયા અને n આપણે શોધવાનું છે તો એના માટે સૂત્ર છે આપણી પાસે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તો a આપણે મળ્યા માઇનસ 81 તો આની કિંમત મૂકી માઇનસ 81 a આપણે મળ્યા 21 તો એની કિંમત મૂકી 21 વત્તા ના વત્તા n ખબર જ નથી તો આપણે આમાં કિંમત મૂકવાની જરૂર છે ને એટલે આ પદ આખે આખું એમ ને n માઇનસ 1 અને d ની કિંમત આપણે કેટલી મળી તો કે માઇનસ 3 એટલે માઇનસ 3 આપણે મૂકી દીધી હવે તો કે આ જે 21 છે એને બરાબર ની આ બાજુ લઈ આવવા પડશે કારણ કે આપણે n ગોતવો છે એટલે આપણે n ને એકલો કરવો પડશે તો 21 ને બરાબર ને આ બાજુ લાવશું એટલે નિશાની બદલશે 21 પહેલા વત્તા હતા હવે કેવા થઈ ગયા તો કે ઓછા તો માઇનસ 81 ના માઇનસ 81 21 આ બાજુ આવ્યા એટલે માઇનસ 21 થઈ ગયા બરાબર ના બરાબર અહીંયા શું વધ્યું અહીંયા વધ્યું n માઇનસ 1 અને માઇનસ 3 તો માઇનસ 3 છે એ પહેલા આપણે n સાથે ગુણશું તો માઇનસ 3 ગુણ્યા n એટલે જવાબ આવ્યો માઇનસ 3 આ ઓછા બે વાર ઓછા થયા એટલે વત્તા થઈ ગયા 3 ગુણ્યા 1 એટલે 3 હવે અહીંયા નિશાની બેની સરખી છે માઇનસ 81 માઇનસ 21 સરખી નિશાનીએ થાય સરવાળો તો આ બેનો આપણે સરવાળો કરશું તો 81 વત્તા 21 એટલે આપણે મળશે 102 નિશાની મોટા પદની માઇનસ બરાબર ના બરાબર માઇનસ 3 એન ના 3 એન વત્તા ના વત્તા 3 ના 3 હવે આ 3 ને આપણે બરાબર ની આ બાજુ લઈ આવવા પડશે કારણ કે આપણે n ને એકલો કરવો છે એટલે આને પણ આપણે આમ લઈ આવશું વત્તા છે આમ આવશે એટલે ઓછા થઈ ગયા તો માઇનસ 102 એમ ને 3 આમ આવ્યા તો પહેલા વત્તા હતા હવે થઈ ગયા ઓછા બરાબર ના બરાબર માઇનસ 3 ના માઇનસ 3 એ હવે આ બે માં નિશાની સરખી એટલે સરવાળો 102 વત્તા 3 એટલે 105 મોટા પદની નિશાની બરાબર ના બરાબર માઇનસ 3 ના માઇનસ 3 એ આ માઇનસ 3 છે એ છેદમાં જશે 105 માઇનસ છે એના છેદમાં માઇનસ 3 ગયા એટલે માઇનસ માઇનસ નીકળી જશે 105 ભાગ્યા 3 એટલે મળશે 35 35 તેરી 105 થાય 105 ભાગ્યા 3 એટલે 35 તો n આપણે મળી ગયા 35 તો n છે એ પૂર્ણાંકમાં છે એટલા માટે આપણે કહી શકશું કે 35 મું પદ માઇનસ 81 મળે પહેલું પદ 21 બીજું 18 ત્રીજું 15 એવી રીતે 35 મું પદ જે મળશે એ આપણે માઇનસ 81 મળશે તો હવે આપણે હજી અડધી રકમ જ બાકી હતી એટલે અડધી રકમ જ દાખલો ગણ્યો છે હજી આગળ બાકી છે કે વળી કોઈ પદ શૂન્ય હશે આ બીજો પ્રશ્ન પૂછો છે એક જ દાખલામાં બે પ્રશ્ન છે પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હવે બીજો પ્રશ્ન વળી કોઈ પદ શૂન્ય હશે મતલબ કોઈ પદ એટલે કોઈ પદને આપણે શું કહીએ છીએ તો કે કેટલામું પદ
सुन्नी होई सके એટલે આગળ જતા કઈ શૂન્ય આવશે પેલું 21 બીજું 18 બીજું 15 એવી રીતે આગળ કે શૂન્ય આવશે એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે આ ક્વેશ્ચન માર્કની નિશાની છે એટલે હોય શકે ને નહીં હોય શકે આપણે તો જોવાનું છે એટલે આપણે n ખબર નથી n ખબર નથી એનો મતલબ આપણે n છે એ ગોતવાનું છે તો n ગોતવાનું હોય તો આને આપણે શું કહેવામાં આવે છે તો કે a તો n બરાબર શું મળી ગયો આપણે તો કે 0 a તો આપણે મળી ગયો છે a એટલે પેલું પદ 21 d પણ આપણે મળી ગયો છે બીજા પદમાંથી પેલું પદ બાદ કરી એટલે આપણે -3 મળી ગયો તો n આપણે ગોતવાનો છે ફરી પાછું સૂત્ર મૂકી દીધું an a + a - 1 d an ની કિંમત તો કે 0 અહીંયા 0 મૂકી દીધો બરાબર ને બરાબર મૂકી દીધા હવે a ની કિંમત તો કે 21 વત્તા ન વત્તા એ ખબર જ નથી તો આપણે મૂકવાની જરૂર જ નથી d મેળા -3 કિંમત મૂકી દીધી હવે આપણે આને આમ લઈ આવીએ 0 તો હતો જ 21 આમ આવે એટલે -21 બરાબર ના બરાબર અહીં આપણે ગુણશું કે પહેલા 3 છે એ n સાથે ગુણાશે એટલે -3 ગુણ્યા n એટલે -3 એ એ બે વાર ઓછો થઈ ગયા તો પ્લસ થઈ જાય એટલે -માઇનસ પ્લસ 3 ગુણ્યા 1 એટલે 3 0 માંથી 1 વિરુદ્ધ નિશાની 0 ની કોઈ નિશાની હોય જ નહીં એટલે -21 એમ ને 0 માં એ ગમે એટલા ઉમેરો એ જ સંખ્યા મળે કે બાદ કરો તો એ જ સંખ્યા મળે -21 એમ ને બરાબર ના બરાબર -3 એમ ના -3 એમ વત્તા 3 ના વત્તા 3 હવે 3 ને આપણે આમ લઈ આવશું બરાબર ને આ બાજુ એટલે વત્તા હતા હવે કેવા થઈ ગયા એ ઓછા થઈ ગયા તો -21 એમ ને 3 આમાં આવ્યા એટલે -3 થઈ ગયા બરાબર ના બરાબર -3 એટલે -3 અહીંયા નિશાની સમાન -21 -3 નિશાની સમાન છે એટલે સરવાળો 21 ને 3 24 નિશાની મોટા પર બરાબર ના બરાબર -3 એટલે -3 હવે -3 છે એ છેદમાં જશે તો 24 માઇનસ છે એના છેદમાં -3 ગયા -3 નીકળી જશે 24 ભાગ્યા 3 એટલે કેટલા તો કે 8 થયા તો n = 8 તો n આપણે આ લખ્યું છે ને કારણ સહિત જવાબ આપવાનો છે તો આપણે જવાબ આપ્યો કારણ છે કે n ધન પૂર્ણાંક હોવાથી n ની કિંમત હંમેશા ધન પૂર્ણાંક હોય બરોબર કારણ કે આવું તમે 9મા ધોરણમાં ભણી ગયા n w j આવું 9મા ધોરણમાં ભણ્યા તમે n ને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે કે ધન પૂર્ણાંક W ને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યાનો તેને કહેવામાં આવે છે પૂર્ણ પૂર્ણ એટલે કે 0 થી શરૂ કરી 1 2 3 બધી સંખ્યા પૂર્ણ પોઈન્ટ માં કે આવે ને અને Z ને કહેવામાં આવે છે પૂર્ણાંક માઇનસ પ્લસ બધી સંખ્યામાં આવે તો n ની વાત કરવામાં આવે એ ધન પૂર્ણાંક છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો ધન પૂર્ણાંક તો આ છે પ્લસ માં છે એ ધન પૂર્ણાંક હોવાથી આઠમો પદ 0 હોઈ શકે પેલું કેમ 21 બીજું 18 બીજું 15 એવી રીતે આઠમો પદ છે ને એ 0 આવશે સમાંતર શ્રેણી 11 8 5 2 ડોટ 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 નો કોઈ પદ -150 હોઈ શકે કોઈ પદ એટલે કેટલાનું પદ -150 હોઈ શકે એવો પ્રશ્ન પૂછેલો છે મતલબ પેલું પદ 11 બીજું 8 બીજું 5 ચોથું 2 એવી રીતે આગળ ક્યાંય -150 આવશે અને આવશે તો કેટલાનું પદ આવશે ખબર છે નહીં એનો મતલબ કે આપણને n ખબર નથી એટલે n ગોતવાનું n નથી આવતું તો આને આપણે શું કહેશું તો કે a n = -150 a a એટલે તો કે પહેલું પદ છે 11 એટલે a = 11 d d એટલે કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ બીજું એટલે 8 એમાંથી પહેલું પદ છે માઇનસ થયો એટલે 8 માંથી 11 ગયા એટલે જવાબ મળ્યા -3 હવે આપણે સૂત્ર લખું n = a + n - 1 * d a a ની કિંમત મળી આપણે 150 માઇનસ છે તો માઇનસ જ રાખવાની છે બરાબર ને બરાબર a એટલે આપણે મળ્યા 11 વત્તા ના વત્તા n ની કિંમત ખબર જ નથી તો મૂકવાની જરૂર નથી d d એટલે આપણે મળ્યા -3 હવે આપણે 11 ને આ બાજુ લઈ આવશું એટલે એ માઇનસ થઈ જશે તો -150 તો હતા જ 11 આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા બરાબર ને બરાબર n - 1 m ને
માઈનસ 3 પણ m ને આ બે નો સરવાળો શું ગમે કારણ કે નિશાની સરખી છે એટલે સરવાળો 150 11 बराबर ना बराबर અહીંયા ગુણ શું આપણે તો -3 n સાથે ગુણાશે તો -3 ગુણ્યા n એટલે -3 n અહીંયા બે વાર ઓછા થઈ ગયા બે વાર ઓછા હોય તો પ્લસ થઈ જાય એટલે માઈનસ માઈનસ પ્લસ 3 ગુણ્યા 1 એટલે 3 હવે શું કરવાનું તો કે -161 એક નંબર રાખવાના છે આપણે આ 3 ને આપણે આ બાજુ લઈ આવવાના વત્તા વચ્ચે તો ઓછા બરાબર ના બરાબર -3 n ના -3 n આ બે નો સરવાળો સરખી નિશાની છે 161 + 3 = 164 મોટા પદની નિશાની બરાબર ના બરાબર -3 n ના -3 n -3 છે છેદ માં આવી ગયા તો -164 - 3 બરાબર 1 માઈનસ માઈનસ નીકળી જાય 164 - 3 કરશું એટલે જવાબ મળશે 54.67 તો હમણાં જ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે n છે એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહેવાય તો n માં છે એ બધી સંખ્યા પૂર્ણાંકમાં આવે 1 2 3 4 એ તો અનંત સુધી ક્યાંય પોઈન્ટમાં આવે નહીં તો અહીંયા એક પોઈન્ટમાં આવ્યા એનો મતલબ n પોઈન્ટમાં આવી શકે નહીં એટલે આપણે નીચે લખવાનું કે n ની કિંમત હંમેશા પૂર્ણાંકમાં હોય પોઈન્ટમાં હોય નહીં પોઈન્ટમાં ન હોય તેથી કોઈ પણ પદ -150 નું આવે નહીં એટલે આગળ જતે ક્યાંય -150 આવે નહીં હેલો સ્ટુડન્ટ્સ નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા આપણે જે રીતે ઉદાહરણ દાખલાઓ ગણીએ છીએ એવી રીતે જ ગણવાનું છે પણ અત્યાર સુધી જે દાખલાઓ ગણ્યા અને આ દાખલાઓ છે એમાં ફરક એટલો છે કે જે સમાંતર શ્રેણી જે આવતી હતી એ સમાંતર શ્રેણી અત્યાર સુધી અશાંત હતી અને અત્યારે જે દાખલો ગણીએ છીએ એમાં શાંત છે તમે રકમમાં જોઈ શકો છો પહેલું પદ 7 બીજું પદ 13 ત્રીજું પદ 19 અને છેલ્લું પદ આપેલું છે જ્યારે છેલ્લું પદ આપેલું હોય ત્યારે સમજી લેવાનું કે આપણે પહેલું પદ એ ખબર છે છેલ્લું પદ એ ખબર છે તો કેટલા પદ છે એ શ્રેણીની અંદર આવેલા છે એ આપણે મળી શકે એટલે આપણે એને શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે તો આપણે આ જે દાખલો છે એમાં પદોની સંખ્યા મતલબ કે કેટલા પદ છે એ આપણે શોધવાના છે પહેલું બીજું ત્રીજું અને છેલ્લું તો આમાં કેટલા પદનો સમાવેશ થાય છે એ આપણે ગોતવાનું છે તો પદોની સંખ્યા જેને કહેવામાં આવે છે n n એટલે પદોની સંખ્યા તો આ 7 છે એ પહેલું પદ છે એટલા માટે a બરાબર 5 આપણે હંમેશા પહેલા પદ છે એને પ્રથમ પદ કહીએ છીએ એટલે પ્રથમ પદ એટલે કે a એની કિંમત આપણે મળી ગઈ 7 તો આપણે 7 પ્રથમ પદ મળી ગયા હવે આપણે બોલશું d d એટલે કે બીજું પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ આવી રીતે બીજામાંથી પહેલું પદ તો આપણે આવું સૂત્ર મૂકીએ છીએ કે d બરાબર a2 માઈનસ a1 a2 એટલે 13 તો a2 ની કિંમત મૂકી 13 માઈનસ ના માઈનસ a1 ની કિંમત કેટલી તો કે 7 તો a1 ની કિંમત મૂકી દે 7 હવે 13 માંથી 7 બાદ કરવામાં આવશે એટલે આપણે મળશે 6 આને કહેવામાં આવે છે છેલ્લું પદ તો છેલ્લું પદ છે એને કહેવામાં આવે છે લાસ્ટ લાસ્ટ માટે આપણે એને l વડે દર્શાવે છે l બરાબર 205 અને l ને આપણે બીજું નામ કહેવામાં આવે છે an તો an છે એ પણ 205 થાય એટલે કે a બરાબર an બરાબર a તો હવે આપણે બેઝિકલી માહિતી મળી કે હવે આપણે n શોધવાના છે તો એના માટે આપણે તો સૂત્ર છે an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d an તો an આપણે રકમમાં છે એ આપેલા છે એ છે 205 એટલે આપણે an ની કિંમત મૂકી 205 બરાબર ના બરાબર a ની કિંમત એની કિંમત આપણે અહીં ગોતી છે 7 તો આપણે એની કિંમત 7 મૂકી વત્તાના વત્તા n આપણે ખબર નથી એટલે કે આપણે n ની કિંમત ગોતવાની છે એટલે આપણે આ n માઈનસ 1 જેમ છે એમ જ આપણે રાખવાનું છે અને d તો d આપણે મળ્યા તો કે 6 તો d ની કિંમત આપણે 6 મૂકી હવે 205 ના 205 આ 7 છે એને બરાબર ને આ બાજુ લાવશું એટલે નિશાની છે એ બદલી જશે એટલે માઈનસ થઈ ગયા બરાબર ના બરાબર
અહીં આપણે ગુણશું 6 ગુણ્યા 1 એટલે 6 ઓછાના ઓછા 6 એકુ 6 હવે 205 માંથી આપણે 7 બાદ કરશું તો 205 માંથી 7 બાદ કરશું એટલે કેટલા મળશે આપણે તો કે 198 6 એના 6 માઈનસ 6 ના માઈનસ 6 હવે આ માઈનસ 6 ને આપણે બરાબરની આ બાજુ લઈ આવવાનું છે શું કામે લઈ આવવાનું છે કારણ કે આપણે n ની કિંમત વધવી છે એટલે આપણે n ને એકલો કરવો પડે એટલે આ 6 ને આપણે બરાબરની આ બાજુ લઈ આવશું આ બાજુ આવશે એટલે નિશાની બદલી જશે આ માઈનસ છે આમાં આવશે એટલે પ્લસ થઈ ગયા તો 198 હતા n ને 6 ના 6 n ને બરાબર ના બરાબર 6 n ના 6 n હવે બેનો સરવાળો 198 પ્લસ 6 તો 198 પ્લસ 6 એટલે 204 થશે બરાબર ના બરાબર 6 n ના 6 આ 6 છે નીચે વહી જશે એટલે કે ગુણાકારમાં સંબંધ છે તો ભાગાકારમાં વહી જશે એટલે 204 ભાગ્યા 6 બરાબર n આપણે ભાંગી નાખશું 204 ભાગ્યા 6 એટલે આપણે મળશે 34 તો n બરાબર 34 એનો મતલબ કે આની અંદર 34 પદનો સમાવેશ થાય છે એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ 18 15 પૂર્ણાંક 1 તૃતીયાંશ તે આ પહેલું પદ છે આ બીજું પદ છે આ ત્રીજું પદ છે અને આ છેલ્લું પદ છે તેનો મતલબ કે આ જે શ્રેણી છે એ શાંત શ્રેણી છે શાંત શું કામે કહેવાય આવે છે એનું કારણ છે આપણે પહેલું પદે ખબર છે અને છેલ્લું પદે ખબર છે તો હવે આપણે જોઈએ કે a a એટલે પહેલું પદ તો એની કિંમત છે 18 d તો d માટે આપણે આવું સૂત્ર છે d બરાબર a2 માઈનસ a1 a2 તો a2 એટલે 15 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ થાય તો આને આપણે ફેરવી નાખી તો કે 15 2 30 30 વત્તા 1 એટલે 31 તો આપણને 31 ના છેદમાં 2 મળે કેવી રીતે મળ્યા તો કે 2 છે 2 ને આપણે 15 વડે ગુણશું એટલે 15 2 30 અને 1 પ્લસ 30 પ્લસ 1 એટલે 31 છેદમાં 2 તો બીજું પદ મળી ગયું 31 છેદમાં 2 ઓછા ના ઓછા પેલું એટલે 18 તો બરાબર ના બરાબર હવે અહીંયા છેદમાં કાઈ ન હોય તો શું હોય તો કે 1 હોય તો હવે આપણે ગુણશું 2 1 તો કે 2 અને આમ ગુણશું 31 1 તો કે 31 અને આમ ગુણશું 18 2 તો કે 36 હવે 31 અને આ માઈનસ છે અને આ પ્લસ છે તો જ્યારે વિરુદ્ધ દિશાની આવે ત્યારે બાદબાકી થાય તો 36 માંથી 31 જાય એટલે વધે 5 મોટા પદની નિશાની છેદમાં 2 ના 2 તો હવે આપણે d મળી ગયો છે આ મળી ગયો આપણે d d આપણે કેવી રીતે કહી દો તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે આ બીજું પદ છે એમાંથી પહેલું પદ બાદ કરશું તો આપણે d મળશે પણ d અહીંયા છે એ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપેલું છે બરોબર તો આપણે એને ફેરવવું પડશે તો આપણે કેમ કહેવું તો કે 2 ગુણ્યા 15 એટલે 30 30 વત્તા 1 એટલે 31 31 છેદમાં 2 મળ્યા આ બીજું પદ મળી ગયું તો બીજું પદ એટલે 31 છેદમાં 2 ઓછા ના ઓછા પહેલું પદ એટલે 18 છેદમાં કાઈ ન હોય તો 1 આ બે નો ગુણાકાર એટલે 2 1 2 આ 1 ને આ ગુણશું એટલે 31 1 31 ઓછા ના ઓછા 2 અહીંયા ગુણશું એટલે 18 2 36 પછી આપણે બાદબાકી કરી દે એટલે -5 આવે છેદમાં 2 આને કહેવામાં આવે છે છેલ્લું પદ ને આપણે શું કહીએ છીએ તો કે an એટલે an બરાબર 47 આ છેલ્લું પદ છે બરોબર આપણે an બરાબર l પણ કહી શકી એટલે આપણે l પણ મળી ગયા -47 બે કહી શકી તો હવે આપણે પદોની સંખ્યા એટલે કે an ગોતવાના છે તો એના માટે આપણે સૂત્ર લખું an બરાબર a પ્લસ n માઈનસ a ઇન્ટુ d an ની કિંમત તો an ની કિંમત આપણે અહીંયા મળી ગઈ છે -47 છેલ્લું પદ જે કહીએ છીએ e તો an ની કિંમત -47 બરાબર ના બરાબર a a એટલે તો કે પ્રથમ પદ એ કેટલું છે તો કે 18 તો a આપણે 18 મૂકી દઈએ વત્તા ના વત્તા n ખબર નથી તો આપણે એની કિંમત મૂકવાની પણ જરૂર નથી એટલે an - 1 એમને અને d તો d આપણે મળ્યા છે -5 ના છેદમાં 2 તો d ની કિંમત મળી કે -5 ના છેદમાં 2 તો હવે આપણે સૂત્રની અંદર an ની કિંમત મૂકી a ની મૂકી ને d ની મૂકી n ખબર નથી એટલે આપણે એ ગોતવાના છે
હવે આ જે 18 છે એને આપણે બરાબર ની આ બાજુ લઈ આવશું એટલે નિશાની છે બદલ છે તો -47 એમ કેમ 18 આમ આવ્યા વત્તા વત્તા હવે થઈ ગયા ઓછા બરાબર ના બરાબર n 1 એમ ને અને -5 ના છેદ માં 2 પણ એમ ને ફક્ત આપણે 18 ને બરાબર ની આ બાજુ લઈ આવ્યા છીએ હવે આ બે નો સરવાળો સરખી નિશાની એ સરવાળો થાય અને મોટા પદ ની નિશાની આવે તો 47 વત્તા 18 એટલે થશે 65 મોટું પદ માઈનસ એટલે અહીં -65 બરાબર ના બરાબર n 1 એમ ને અને -5 ના છેદ માં 2 પણ એમ ને હવે આ બે નો સંબંધ ગુણાકાર નો છે તો આપણે શું કરશું કે આ 2 છે એ ભાગાકાર માં છે તો આપણે આમ ગુણાકાર માં લેવા એટલે -65 આ 2 ભાગાકાર માંથી ગુણાકાર માં આવી ગયા અને -5 છે એ ગુણાકાર માંથી ક્યાં આવી ગયો કે ભાગાકાર માં શું કામ ને કારણ કે આપણે n ની કિંમત ગોતવી છે એટલે આપણે એને અલગ રાખવો પડશે એટલે 2 ગુણાકાર માં ગયા અને -5 ભાગાકાર માં -5 ઉડી ગયા 65 ભાગ્યા 5 એટલે 13 5 65 તો 13 5 65 ઉડી ગયા વેધા કેટલા તો કે 13 ગુણ્યા 2 એટલે 26 બરાબર ના બરાબર n 1 એમ ને હવે 1 ને આપણે આમ લઈ આવશું એટલે નિશાની બદલશે તો 26 1 આમ આવ્યા એટલે પ્લસ 1 બરાબર n 26 ને 1 27 તો n બરાબર 27 એનો મતલબ કે પદોની સંખ્યા 27 છે એના પછી છે જેનું સમાન જેનું ત્રીજું પદ છે એ 5 છે અને સાતમું પદ 9 છે એવી સમાંતર શ્રેણી આપણે ગોતવાની છે ત્રીજું પદ આ જે હું અન્ડરલાઈન કરું છું એની ઉપર જ આખો દાખલો રહેલો છે તો ત્રીજું પદ 5 સાતમું પદ 9 હોય એવી આપણે સમાંતર શ્રેણી ગોતવાની છે જ્યારે પણ આપણે સમાંતર શ્રેણી ગોતવાની વાત આવે ત્યારે આમાં મુખ્ય પાયારૂપ થાય એ A અને D જ્યાં સુધી આપણે A અને D ન મળે ત્યાં સુધી આપણે સમાંતર શ્રેણી મળશે નહીં એટલે આપણે A અને D ગોતવા પડશે તો ત્રીજું પદ 5 ત્રીજું પદ છે એને આપણે સંકેતમાં કહેવામાં આવે છે A3 પહેલા પદને આપણે A1 કહીએ છીએ બીજા પદને આપણે A2 કહીએ છીએ ત્રીજા પદને આપણે શું કહીએ તો કે A3 એટલે ત્રીજું પદને સંકેતમાં A3 કહેવાય છે એની કિંમત છે 5 એટલે A3 બરાબર 5 સાતમું પદ 9 છે તો જેમ પહેલા પદને A1 બીજા પદને A2 ત્રીજા પદને A3 ચોથા પદને A4 પાંચમા પદને A5 છઠ્ઠા પદને A6 એ રીતે સાતમા પદને શું કહેવાય તો કે A7 તો સાતમું પદ છે એને સંકેતમાં A7 કહેવાય એ આપણે આપેલા છે 9 એટલે A7 બરાબર 9 હવે આપણે જોઈએ તો A3 5 મળી ગયા અને A7 છે એ આપણે 9 તો આને પણ n કહેવાય છે અને આને પણ n કહેવાય છે તો બે ને આપણે n આપીએ તો થોડી મુશ્કેલી રહે એટલે શું કહેવું કે આપણે આને છે એને n કહી દેવાનું અને આને આપણે n કહી દેવાનું એ રીતે આપણે જોઈએ તો AN બરાબર 9 મળી ગયા અને AN બરાબર આપણે શું મળી ગયા તો કે 5 આને આપણે M કીધું આને આપણે N કારણ કે બે ને ખરેખર એક્ચ્યુઅલી N જ કહેવાય છે પણ ડબલ વખત N ન આવે એટલે આપણે સિમ્બોલ બદલી નાખ્યો આને N અને આને આપણે M આપ્યું મોટું છે અને મોટા ભાઈ બનાવ્યા નાનું છે નાના ભાઈ બનાવ્યા તો AN તો AM ની કિંમત 9 મળી ગઈ આપણે લખી નાખ્યું AN એની કિંમત આપણે 5 મળી ગઈ તો આપણે સૂત્ર આપણી પાસે છે D ગોતવાનું કે જ્યારે આપણે સમાંતર શ્રેણી ન આપેલી હોય ને ત્યારે D ની જરૂર પડે તો D શોધવાનું સૂત્ર છે D બરાબર AM માઇનસ AN છેદમાં AM માઇનસ AN તો AM આ AM છે તેની કિંમત આપણે 9 મળી ગઈ AM ની કિંમત 9 માઇનસ ના માઇનસ AN આ AN છે એની કિંમત 5 તો AN ની કિંમત આપણે 5 મૂકી દીધી છેદમાં M M એટલે 7 M ની કિંમત 7 ઓછા ના ઓછા N N ની કિંમત કેટલી તો કે 3 એટલે 3 9 માંથી 5 જાય એટલે 4 7 માંથી 3 જાય એટલે 4 ઉડી ગયા એટલે D ની કિંમત આપણે 1 મળી ગઈ છે હવે A3 બરાબર 5 રકમમાં આપણે આપ્યું છે કે ત્રીજું પદ 5 ત્રીજા પદને સંકેતમાં આપણે A3 કહીએ છીએ તો A3 બરાબર 5 છે A3 બરાબર 5 તો આપણે આ રીતે સૂત્ર મૂકતા કે A1 બરાબર A A2 બરાબર A + D A3 બરાબર A + 2D
डी આપણે આ રીતે સૂત્ર મુકતા પહેલા પદને a કહેતા બીજા પદને a plus d કહેતા ત્રીજા પદને a plus 2d કહેતા તો એની રીતે a 3 છે એની કિંમત થાય છે a plus 2d સૂત્ર પ્રમાણે તો a 3 ની કિંમત a plus 2d બરાબર ના બરાબર 5 ના 5 એ આપણે ખબર નથી એટલે a ના a વત્તા ના વત્તા 2 ના 2 d ની કિંમત આપણે રકમમાં મળી ગઈ 1 તો આપણે એમ મૂકી દીધી 1 બરાબર ના બરાબર 5 ના 5 a ના a 2 એકુ 2 બરાબર ના બરાબર 5 ના 5 હવે આપણે 2 ને બરાબર ની ઓળી બાજુ જવા દઈએ તો નિશાની બદલી જશે વત્તા હોય તો ઓછા એટલે a બરાબર 5 આમ ગયા એટલે માઈનસ 2 બરાબર કેટલા આવ્યા અહીંયા ઓકે 3 એટલે a બરાબર આપણે 3 મળી ગયા છે તો હવે આપણે a બરાબર 3 મળી ગયા તો હવે આપણે આસાનીથી કહી શકીએ કે સમાંતર શ્રેણી ગોતું છે સમાંતર શ્રેણી શોધવા માટે a a plus b a plus 2d આવું વ્યાપક સ્વરૂપ છે વ્યાપક સ્વરૂપ આપણે લખી નાખ્યું તો a ની કિંમત આપણે મળી ગઈ ઓકે 3 a એટલે ઓકે 3 d એટલે કે આપણે 1 મળ્યા a એટલે 3 b ના 2 d આપણે 1 મળ્યા કિંમત મૂકી દીધી 3 ના 3 3 plus 1 એટલે 4 અહીંયા 2 કુ 2 તો 2 વત્તા 3 એટલે 5 તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે સમાંતર શ્રેણી આપણે મળી ગઈ સમાંતર શ્રેણી ગોતવા માટે આપણે જરૂરિયાત પડી છે a અને d ની એટલે આપણે સૌથી પહેલા d ગઈ તો ત્યારબાદ આપણે a ગઈ તો અને પછી વ્યાપક સ્વરૂપ મૂકીને આપણે a અને d ની કિંમત એમાં મૂકી અને આપણે સમાંતર શ્રેણી છે એ ગોતી દીધી